સુરતના કતારગામ વિસ્તારમાં દંપતની અડફેટે ગત રોજ એક મહિલાનું મોત નિપજ્યું હતું, જેથી લોકોએ અકસ્માત બાદ દંપતના ચાલકને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. ગાયત્રી ડેપો ખાતે વસતા દેવડી કતારગામ ઝોન ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ સંયુક્ત યુનિયન તરફથી કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે, જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતું, લોક સેવા વિભાગ અને ડેનેજ વિભાગના કોઈ પણ વાહનો ડેપોમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી, સાથે જ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ સંયુક્ત યુનિયનો દ્વારા આજે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં આવેલ ગાયત્રી વાહન ડેપો ખાતે એક આંદોલનનો કાર્યક્રમ આપેલ છે, જેમાં તમામ વાહનોને અમે આ ડેપોની બહાર જવા દીધા નથી, કામગીરી બંધ રખાવી છે. કારણ કે ગઈકાલે સવારે કિરણ હોસ્પિટલ વસ્તાડેરી રોડ પર જે એક અકસ્માત થયેલો, એ અકસ્માતમાં એક દિવ્યાંગ મહિલા બહેનનું દુઃખદ અવસાન થયું, એ અમારા માટે પણ ખરેખર એક ખૂબ દુઃખદ ઘટના છે. અમે પણ એ બહેનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પરંતુ આ અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત થયેલા ટોળાએ સુરત મહાનગરપાલિકાના ડ્રાઈવરને બેરહેમીપૂર્વક, નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેની અત્યારે પણ સારવાર ચાલી રહી છે. આથી અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ પાસે માંગણી મૂકી છે કે જે ટોળાએ ગઈકાલે અમારા ડ્રાઈવરને માર માર્યો છે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને એ લોકોની, માર મારનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાનો જે ડ્રાઈવર છે, એ ડ્રાઈવરને અને તમામ કર્મચારીઓને પૂરેપૂરું રક્ષણ આપવામાં આવે, એની પોલીસ કેસની કાર્યવાહીમાં વકીલ આપવા, એની સાથે જે કંઈક લીગલ કાયદાકીય કાર્યવાહી કરવાની છે એ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. અને ત્રીજી માંગણી અમારી એવી છે કે આવા બનાવો ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ અને તમામ ઝોનના અધિકારીઓને, કર્મચારીઓને એ બાબતની એક SOP બનાવીને સૂચના આપવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે.